સુરતના પલસાણા તાલુકાના કડોદરા ખાતે રહેતા યુવકે બાર વર્ષની સગીરા ઉપર બળાત્કાર ગુજાર્યો હતો યુવકે સગીરાની મરજી વિરુદ્ધનો શારીરિક અલપડા કરી તેની એકલતાનો લાભ લઈ બળાત્કાર ગુજારતા ચકચાર મચી જવા પામી હતી સુરતના ના તાલુકાના કડોદરા ખાતે ક્રિષ્ના નગર બિલ્ડિંગમાં રોશનભાઈ રહેતો ઈ સુરેશ ઉર્ફે રેતો રાજેન્દ્ર વિશ્વકર્મા એક મકાનમાં પ્રવેશ્યા હતા અને ત્યાં ઘરમાં એકલી હાજર વર્ષીય શગીરાને એકલતાનો લાભ લઈ શારીરિક અડપડા કરી તેની મરજી વિરુદ્ધ નું કૃત્ય ઈ સુરેશે કર્યું હતું અને જો આ અંગે તું કોઈને કહીશ તો તને ફાંસી આપીને મારી નાખીશ અને હું પણ ફાંસી લગાવી મરી જઈશ મુજબની ધમકી આપી હતી ત્યારબાદ આ હવસકોરે સગીરાની માતાની સાડી લઈ ગળે ફાંસો ખાવાની કોશિશ કરતા સગીરાએ બૂમા બૂમ કરતા આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા અને આ યુવાન ત્યાંથી ભાગી છૂટ્યો હતો ત્યારબાદ સગીરાએ પરિવારજનોને ઘટનાની જાણ કરતા તેમણે કડોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા